विद्यार्थी मित्रों, आज आप धोरण दस विषय गुजराती क्वेश्चन पेपर फोर विभाग ए न्यू गाला असाइनमेंट 2022 संपूर्ण सोल्यूशन जोईशू। तेमा अ जो नीचेना जोड़का योग्य रीते जोड़ीने फरीथी लखो। गुण चार तेमा उक्ति। पेलू, भाणा बे घरे हंधाय छे तो हाजा नरवाने तेमा आवे ई भाणेज ना मामा। बीजू, बा जीवलानू देवू क्यारे पूरू थशे तेमा आवे ड चंद्रकांत पंड्या। त्रीजू, काल्य हवारे रूपियो दई जाशू तेमा आवे ब देवजी। चौथू, तमे कोनी साथे आव्या छो तेमा आवे क श्रीमद्रना मामा। ब नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। गुण चार तेमा पांचमू, एक जमानामां चीनना लोको गाममां कोई मांदू पड़े तो खाली जग्याने सजा करता तेमा आवे डॉक्टर। छठ्ठू, शाहूकारनो खाली जग्या जूठ्ठू थोड़ू वांचे तेमा आवे चोपड़ो। सातमू, માણેક ખાલી જગ્યા હતી આકાશને કદીક વીજળી વિંધી જતી હતી તેમાં આવે કરાંજતી। આઠમું, આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા તો તેમાં આવે ડુંગરની પત્ની। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ગુણ બે તેમાં નવમું, લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી। ઉત્તર, મૂળ જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ ન હતું તેથી શેઠને સોંપી દીધી। દસમું, લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે શાથી છેતરાતા હતા। ઉત્તર, મધુર તડકાને અને હવાને કારણે લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાયા હતા। ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો। ગમે તે બે। ગુણ ચાર। અગિયારમું, નીનાબહેને બાલમંદિરમાં ભણવાનું કામ કેમ છોડી દીધું। ઉત્તર, વિનુકાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો તેથી સામાન્ય વર્ગને પોષાય એમ ન હતી આથી નાની બહેને ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા। બાર, આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું। ઉત્તર, આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો। સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા શિરવવા જણાવ્યું હતું। આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું। તેર, ખોભણમાં પગ લપસવા છતાં લેખક કેવી રીતે બચ્યા। ઉત્તર, ખોભણમાં લેખકનો પગ લપસ્યો પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા। પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા। આ રીતે તેઓ બચી ગયા। પ્રશ્ન ઈ, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। ગમે તે બે। ગુણ છ તેમાં ચૌદમું, જીવલાનું પાત્રલેખન તમારા શબ્દોમાં કરો। ઉત્તર, અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો। ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો ઉપરાંત દર વર્ષે લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી બોર જાંબુ શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો। તેની પત્નીના મૃત્યુ પછી તેનું 12મું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું। લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ ચણાનો લોટ શેરડી બોર કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો। લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમણે ભાવતો શીરો જમાડતો। લેખકને વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી। જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો। તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી।
લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. 15. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. ઉત્તર. સોળ. ભૂખથી ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ઉત્તર. થેન્ક યુ બાળ મિત્રો.